नमस्कार विद्यार्थी मित्रों, हूँ स्वागत करू छु અમારી આકાશ એકેડેમી YouTube ચેનલ માં અને આજે હું તમારી સમક્ષ 12 અને 13 માર્ચ 2023 નું કરંટ અફેર્સ રજૂ કરીશ। તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે। અને જો તમારે આ વિડિયો ની PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલ Telegram ચેનલ ની લિંક પર ક્લિક કરીને PDF મેળવી શકો। तो हवे आपणे 11 तारीखना रोज थयेल करंट अफेर्सनुं एक वखत रिविजन करी लईए। जेमां पहेलो प्रश्न हतो, नेशनल काउंसिल फॉर टीचर एज्युकेशने समग्र भारतमां 57 शिक्षक शिक्षण संस्थाओमां एकीकृत शिक्षक शिक्षण कार्यक्रम शुरू कर्यो छे। भारते इंटरनेशनल बीकेट एलियंस बनावानो प्रस्ताव मूक्यो छे। सिक्किममां ऊंचो उत्सव आयोजित थयो हतो। डेविड चिपरविल्डे प्रिट्ज़कर आर्किटेक्चर प्राइस 2023 जीत्यो छे। उत्तर प्रदेश में भारतीय फार्मा फेर की 8मी आवृत्ति आयोजन करवामां त्यारबाद मणिपुर में यशांक उत्सव आयोजित थयो। रोहित जावा HUL कंपनी ना MD अने CEO बन्या। INS विक्रांत खाते ऑस्ट्रेलिया ना PM एंथोनी अल्बेनिस ने गार्ड ऑफ ऑनर आपवामां आव्यु। 10 मार्च 2023 ना रोज 54मो CISF दिवस मनावामां आव्यो। अने त्यारबाद नो अंतिम प्रश्न छे, 10 मार्च આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ મનાવવામાં આવ્યો। હવે આપણે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ। તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં લદ્દાખમાં આર્મી બટાલિયનને કમાન્ડ કરનાર પ્રથમ મહિલા કોણ બની? તો તેના જવાબમાં આવશે ગીતા રાણા, એટલે કે આન્સર સી। અને શાલિજા ધામી જે છે તે એરફોર્સમાં ફાઈટર યુનિટની પ્રથમ મહિલા કમાન્ડર બની છે। ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં કોને એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના MD અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે B ગોપાકુમાર, એટલે કે આન્સર A અમિતાભ ચૌધરી જે છે તે એક્સિસ બેંકના MD અને CEO છે। ત્યારબાદ કે સત્યનારાયણ રાજુ એ કેનેરા બેંકના MD અને CEO છે। અને રોહિત જાવા જે છે તે તાજેતરમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના MD અને CEO બન્યા। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં શી જિનપિંગ કેટલામી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા? તેના જવાબમાં આવશે ત્રીજી વખત, એટલે કે આન્સર B। શી જિનપિંગ જે છે તે ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી ના નેતા છે। ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં વુમેન્સ પ્રીમિયર લીગમાં 10 વિકેટથી જીતનાર પ્રથમ ટીમ કઈ બની? તો તેના જવાબમાં આવશે UP વોરિયર્સ, એટલે કે આન્સર B। આ જે ટીમ છે એ પ્રથમ ટીમ બની અને ત્યારબાદ દિલ્હી કેપિટલ જે છે એ બીજી ટીમ બની જેણે વુમેન્સ પ્રીમિયર લીગમાં 10 વિકેટથી જીત મેળવી હોય। હવે પ્રથમ વુમેન્સ પ્રીમિયર લીગમાં કુલ 5 ટીમનો સમાવેશ થાય છે। 4 ટીમ તો તમને અહીં ઓપ્શન્સમાં આપેલી છે, 5મી ટીમ છે ગુજરાત જાયન્ટ્સ। એમ કુલ 5 ટીમનો સમાવેશ થાય છે। દિલ્હી કેપિટલ્સ ટીમની જો વાત કરીએ તો તેના કેપ્ટન છે મેગ લેનિંગ। ત્યારબાદ UP વોરિયર્સ ટીમની કેપ્ટન છે એલિસા હેલી। મુંબઈ ઇન્ડિયન્સ ટીમની કેપ્ટન છે હરમનપ્રીત કૌર। અને RCB ની કેપ્ટન છે સ્મૃતિ મંધાના। ત્યારબાદનો 5મો પ્રશ્ન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે પ્રથમ ક્રોસ બોર્ડર ઓઇલ પાઇપલાઇન 18 માર્ચે શરૂ થશે? તો તેના જવાબમાં આવશે બાંગ્લાદેશ, એટલે કે આન્સર C। બાંગ્લાદેશ સાથે ભારતની પ્રથમ ક્રોસ બોર્ડર ઓઇલ પાઇપલાઇન 18 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના દ્વારા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા શરૂ કરવામાં આવશે। 130 કિલોમીટર લાંબી ઇન્ડો બાંગ્લા ફ્રેન્ડશીપ પાઇપલાઇન બાંગ્લાદેશને તેની વધતી જતી સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ઉર્જાના મોટા જથ્થાને ટેપ કરવાની મંજૂરી આપવા માટેના અનેક દ્વિપક્ષીય પગલાઓનો એક ભાગ છે। તે આસામમાં નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ પાસેથી હાઈસ્પીડ ડીઝલ વહન કરશે। પાઇપલાઇન પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં NRL ના માર્કેટિંગ ટર્મિનલથી
पड़ोसी देशना दिनाजपुर जिल्लामां आवेला परबतीपुर शहेरमां राज्य संचालित बांग्लादेश पेट्रोलियम कोर्पोरेशनना ओइल डेपो सुधी ईंधण લઈ જશે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાના સંસ્કૃતિ કુંજ ખાતે વસંત ઉત્સવ 2023 નો પ્રારંભ થયો? તો તેના જવાબમાં આવશે ગાંધીનગર, એટલે કે આન્સર ડી। વસંત ઉત્સવ 2023 છે તે 11 માર્ચ થી 20 માર્ચ સુધી આયોજિત થશે। ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પ્રવાસન મંત્રી મોળુભાઈ બેરા અને ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણાએ વસંત ઉત્સવ 2023નો પ્રારંભ કરાવ્યો હતો। ગાંધીનગરના સાબરમતી નદીના સાનિધ્યમાં આવેલા સંસ્કૃતિ કુંજના મંચ પર રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ સાથે આ વસંત ઉત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો શુભારંભ ગણેશ વંદના સાથે કરવામાં આવ્યો હતો। રાજકોટના જિજ્ઞેશ સુરાની ગ્રુપ દ્વારા તેની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આ અવસરે ઓરિસ્સાના લોકનૃત્ય સાંભલીપુરી નૃત્ય, પંજાબના ભાંગડા, રાજસ્થાનનું કાલબેલિયા, છત્તીસગઢનું સેલા નૃત્ય, હરિયાણાનું લોકનૃત્ય, ગુજરાતની ડાંગી નૃત્ય અને રાસ ગરબા ઉપરાંત ગુજરાતની પરંપરાગત ભવાઈ અને કેરવા નૃત્યની પ્રસ્તુતિએ કલારસિકોના દિલ જીતી લીધા હતા। ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં ઐતિહાસિક પલાશ પર્વ 2023નું સમાપન થયું? તેના જવાબમાં આવશે તાપી, એટલે કે આન્સર ડી। તાપી જિલ્લામાં ઐતિહાસિક પલાશ પર્વ 2023નું સમાપન થયું છે। હોળીના દિવસથી આ પલાશ પર્વનો પ્રારંભ થયો હતો। પલાશ પર્વના પ્રથમ દિવસે શોભાયાત્રા, આદિવાસી ઢોલની હરીફાઈ, જેમાં 51 જેટલા ઢોલીડાઓએ ભાગ લીધો હતો। નૃત્ય સહિત આ વિસ્તારની પ્રખ્યાત કેવડીપાડા સોંગાડિયા પાર્ટી, બીજા દિવસે પણ આદિવાસી નૃત્યોની ભરમાર સાથે સ્થાનિક મદન એન્ડ ગોટુ મામા સોંગાડિયા પાર્ટી અને અંતિમ દિવસે આંગણવાડી બહેનોનું નૃત્ય અને જેટકો દ્વારા કાબેલીદાદ દોઢિયા જાતિનું તુર નૃત્ય રજૂ કરી દર્શકોને ડોલાવ્યા હતા। તમામ સાંસ્કૃતિક કૃતિઓને વહીવટી ટીમ અને પદાધિકારીઓએ રોકડ પુરસ્કાર આપી કલાઓને બિરદાવી હતી। વહીવટી તંત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી અથવા તો કર્મચારીનું મહાનુભવ દ્વારા સન્માન કરાયું હતું। ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાના કારીગર અબ્દલ જબ્બાર ખત્રીને ઈરાનના આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ 2023થી સન્માનિત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે કચ્છ, એટલે કે આન્સર બી। ઈરાનની વાત કરીએ તો ઈરાનની કેપિટલ છે તેહરાન અને ત્યાંના પ્રેસિડેન્ટ છે ઇબ્રાહીમ રાઈસી। કચ્છમાં ધમકડા ગામના કારીગર અબ્દલ જબ્બાર ખત્રીને ડબલ સાઇડેડ નેચરલ લાઇટ અજરક પ્રિન્ટેડ માસ્ટરપીસ માટે ઈરાનના આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ 2023થી સન્માનિત કરવામાં આવ્યા છે। તેઓ આ એવોર્ડ મેળવવા રૂબરૂ ઈરાન પહોંચી ન શકતા હોવાથી તેમનું સન્માન કરવા માટે અમદાવાદના આર્યભરતના આર્ટિસ્ટ આશિફ શેખે ધમડકા ગામે આવીને સન્માનિત કર્યા હતા। તેમનો પરિવાર છેલ્લી 10 પેઢીથી અજરક બ્લોક પ્રિન્ટમાં પોતાનું આગવું પ્રદાન કરતો આવ્યો છે। એમાં પણ જબ્બાર ખત્રીનું અજરકની ડિઝાઇનોને વધુ નાની કરીને એની નકશીને વિશિષ્ટ રીતે સૌ સમક્ષ પ્રસ્તુત કરવાનું વિશિષ્ટ કામ કર્યું છે। ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં સ્વાસ્થ્ય કાર્યક્રમ આરોગ્ય મહિલા શરૂ કરવામાં આવ્યો? તેના જવાબમાં આવશે તેલંગાણા, એટલે કે આન્સર સી। તેલંગાણાના આરોગ્ય પ્રધાન ટી હરીશ રાવે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે આરોગ્ય મહિલા નામનો નવો આરોગ્ય કાર્યક્રમ શરૂ કર્યો છે। આ કાર્યક્રમ હેઠળ શરૂઆતમાં 100 આરોગ્ય કેન્દ્રોમાં દર મંગળવારે મહિલાઓ માટે પરીક્ષણો કરવામાં આવશે અને તેમને મફતમાં દવાઓ આપવામાં આવશે। જો જરૂરી હોય તો મહિલાઓને વધુ તબીબી સંભાળ માટે રેફરલ હોસ્પિટલમાં પણ મોકલવામાં આવશે। તે પરથી મેપમાં જોઈ શકીએ અહીંયા આવેલું છે તેલંગાણા, જે આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, છત્તીસગઢ સાથે સરહદ ધરાવે છે। તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ, રાજ્યપાલ છે ડૉક્ટર તમિલિસાઇ સુંદરરાજન, મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ, જિલ્લાઓ છે 33, લોકસભાની સીટ છે 17 અને રાજ્યસભાની સીટ છે 7। ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે અતિથ્યમ ડેશબોર્ડ લોન્ચ કર્યું? તેના જવાબમાં આવશે ગુજરાત,
એટલે કે આન્સર એ. ગુજરાત સરકારે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ડેશબોર્ડ અતિથ્યમ લોન્ચ કર્યું છે. પ્રવાસન મંત્રી મોડુ બેરાએ જણાવ્યું હતું કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના વાસ્તવિક સમયના ડેટા માટે અતિથ્યમ ડેશબોર્ડ શરૂ કરનાર ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં પ્રથમ રાજ્ય બન્યું છે, જે વધુ રોજગારીની તકો પૂરી પાડવા અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે મદદ કરશે. આતિથ્યમ ડેશબોર્ડ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પર્યટન સ્થળોની કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે તેની માહિતી એકત્રિત કરશે. આ ડેશબોર્ડ દ્વારા પ્રવાસીઓની ઉંમર, સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ, પ્રવાસનનો હેતુ, સંખ્યા સહિતની વિગતો પણ ઉપલબ્ધ થશે. હવે આપણે છેલ્લે એક પ્રશ્ન પૂછ્યો હતો કે કેપ્ટન હોકિંગ્સ જે વાહન દ્વારા સુરત આવ્યા તેનું નામ શું હતું, તો તેના જવાબમાં આવશે હેક્ટર, એટલે કે આન્સર બી. હવે આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે છે કે કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત નીચેનામાંથી શેમાં શરૂ કરી શકાય, જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 12 અને 13 માર્ચ 2023 કરંટ અફેર્સ પૂર્ણ કર્યું. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે તમામ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.